वैष्णव जन तो શાળામાં દંડનીતિ ન હોવી જોઈએ. ટોલ્સ્ટોય આશ્રમમાં ભણતા છોકરાઓમાં એક છોકરો બહુ તોફાની હતો. તે બહુ તોફાન કરે, જૂઠું બોલે, કોઈને ગણકારે નહીં, બીજાઓની સાથે લડે. એક દિવસે તેણે બહુ તોફાન કર્યું. બાપુને લાગ્યું કે તે કાબૂમાં રહેશે નહીં. આશ્રમમાં વિદ્યાર્થીઓને કદી શિક્ષા કરવામાં આવતી નહોતી, એટલે શું કરવું એ બાપુને સમજાયું નહીં. આ વખતે બાપુને તેના પર બહુ ક્રોધ ચડ્યો. તેઓ તેની પાસે ગયા. તેને સમજાવવા બાપુએ પ્રયત્ન કર્યો, પણ તે કેમે કરીને સમજે એમ નહીં. બાપુને છેતરવાનો પણ તેણે પ્રયત્ન કર્યો. બાપુએ પાસે પડેલી આંકણી ઉપાડી ને તેની બાંય પર ફટકારી. ફટકારતાં જ બાપુ ધ્રુજી રહ્યા. આવો અનુભવ કોઈ વિદ્યાર્થીને બાપુ તરફથી પહેલાં કદી થયો નહોતો. પેલો વિદ્યાર્થી રડી પડ્યો. તેણે બાપુ પાસે માફી માગી. આ બાબતમાં બાપુ કહે છે, તેને લાકડી વાગી ને દુઃખ થયું, તેથી તે નહોતો રડ્યો. તે સામે થવા ધારે તો મને પહોંચી વળે એટલી શક્તિ ધરાવતો હતો. તેની ઉંમર 17 વર્ષની હશે. બાંધે મજબૂત હતો, પણ મારી આંકણીમાં તે મારું દુઃખ જોઈ ગયો. આ બનાવ પછી તે કદી મારી સામે નહોતો થયો, પણ મને તે આંકણી મારવાનો પશ્ચાતાપ આજ લગી રહ્યો છે. મને ભય છે કે મેં તેને મારીને મારા આત્માનું નહીં પણ મારી પશુતાનું દર્શન કરાવ્યું હતું. બાપુએ આ પ્રસંગને ખ્યાલમાં રાખીને શિક્ષા કરવાની બાબતમાં મહત્વની વાત કરી છે, એ ધ્યાનમાં રાખવા જેવી છે. બાપુ કહે છે, બાળકોને માર મારીને શીખવવાની સામે હું હંમેશા રહ્યો છું. આંકણી મારવામાં મેં યોગ્ય કર્યું કે કેમ તેનો નિર્ણય આજ લગી હું કરી નથી શક્યો. આ દંડની યોગ્યતાને વિશે મને શંકા છે, કેમ કે તેમાં ક્રોધ ભર્યો હતો અને દંડ કરવાનો ભાવ હતો. જો તેમાં કેવળ મારા દુઃખનું જ પ્રદર્શન હોત તો હું એ દંડને યોગ્ય ગણત, પણ આમાં રહેલી ભાવના મિશ્ર હતી. આ પ્રસંગ પછી તો હું વિદ્યાર્થીઓને સુધારવાની વધારે સારી રીત શીખ્યો. એ કળાનો ઉપયોગ મેં મજકૂર પ્રસંગે કર્યો હોત તો કેવું પરિણામ આવત એ હું નથી કહી શકતો. આ પ્રસંગ પેલો યુવક તો તરત ભૂલી ગયો. તેનામાં બહુ સુધારો થયો એમ હું કહી શકતો નથી. પણ આ પ્રસંગે મને વિદ્યાર્થી પ્રત્યેના શિક્ષકના ધર્મને વધારે વિચારતો કરી મૂક્યો. ત્યારબાદ એવા જ દોષ યુવકોના થયા, પણ મેં દંડનીતિ ન વાપરી તે ન જ વાપરી.